गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने अभ्यास करी रहा छे धोरण 11 प्रकरण 5 सपुष्प वनस्पतियों में बाह्याकार विद्या विषय, એટલે કે સપુષ્પ જે વનસ્પતિઓ છે એની અંદર જોવા મળતા બાહ્ય વિદ્યા કે જે લક્ષણો કેવા હોય છે. તો અહીંયા અગાઉના લેક્ચર્સમાં આ પ્રકરણમાં આપણે જોયું કે પર્ણની રચના કેવી હોય છે અને પર્ણના પ્રકારો વિશે ભણી ગયા. તો પર્ણના પ્રકારમાં આપણે એ પણ જોયું કે સાદા પર્ણ કેવા હોય, સંયુક્ત પર્ણ કેવા હોય, અને સંયુક્ત પર્ણમાં આપણે એ પણ જોયું કે સંયુક્ત પર્ણના બે પ્રકાર પડે છે. એક પડે છે પક્ષવત, અને પક્ષવત એટલે પિંછાકાર, અને બીજું જોઈ ગયા પંજાકાર, જે પંજાની માફક જોવા મળે છે અને તેને શું કહે છે પાણીવત. તો અહીંયા આપણે સંયુક્ત પર્ણના પ્રકારો પણ જોયા. આજના લેક્ચર્સ નંબર 7 ની અંદર આપણે જોઈશું કે પર્ણનો વિન્યાસ કેવો હોય છે, જેને શું કહે છે પર્ણ વિન્યાસ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પર્ણ વિન્યાસ એટલે શું. તો 5.3.3 જે ટોપિક છે પર્ણ વિન્યાસ, અને પર્ણ વિન્યાસ એટલે આપણે જાણીએ છીએ કે પર્ણો એ વનસ્પતિના કયા ભાગ પર ગોઠવાયેલા હોય છે, તો પ્રકાંડ અને પ્રકાંડની શાખાઓ પર ગોઠવાયેલા હોય છે. તો આવા પ્રકાંડ કે પર્ણોની શું કહે છે પર્ણોની જે પ્રકાંડ કે શાખા પર જે એની ગોઠવણીની જે ભાત છે એ ગોઠવણીની ભાત ને શું કહે છે પર્ણ વિન્યાસ કહે છે. તો પર્ણોની પ્રકાંડ કે શાખા પર ની જે ગોઠવણી છે એ ગોઠવણીની શું કહે છે ભાતને, ભાત એટલે ચિત્ર, એટલે કે ગોઠવણીની ભાતને શું કહે છે પર્ણ વિન્યાસ કહે છે. તો પર્ણ વિન્યાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો પર્ણ વિન્યાસ એટલે પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણી, જેને કહેશે પર્ણ વિન્યાસ. અને આવા પર્ણ વિન્યાસના કેટલા પ્રકાર પડે હશે, તો કે પર્ણ વિન્યાસના 3 પ્રકાર પડે હશે. પહેલો પ્રકાર છે એકાંતરિત, શું કહેશે એકાંતરિત. બીજો એનો પ્રકાર પડે હશે સન્મુખ, અને ત્રીજો પ્રકાર છે એનો ભ્રમિરૂપ. ભ્રમિરૂપ, ઓકે. ચલો હવે દરેક પ્રકારને આપણે સમજતા જઈએ. તો એકાંતરિત એટલે શું, તો સામાન્ય રીતે એકાંતરિત એટલે એક પછી એક. તો આપણે એ પણ જાણીએ છીએ કે પર્ણોની પ્રકાંડ કે શાખા પર કયા ભાગેથી ગોઠવણી જોવા મળે છે, તો કે પ્રકાંડ ઉપર જોવા મળતી જે ગાંઠ હોય એ ગાંઠ પરથી કોણ ઉદ્ભવે છે પર્ણોનો ઉદ્ભવ થાય છે. તો અહીંયા આપણે જોઈએ એકાંતરિત પર્ણ વિન્યાસ એટલે શું, તો એકાંતરિત પર્ણ વિન્યાસ એટલે કે પ્રકાંડ કે શાખા પર, પ્રકાંડ કે જે શાખા છે એ શાખાની ગાંઠ પર, પ્રકાંડ કે શાખાની ગાંઠ પર એક જ પર્ણ, યાદ રાખજો કેટલા પર્ણ, એક જ પર્ણ ની શું હોય છે ગોઠવણી, એક જ પર્ણ ની શું હોય છે ગોઠવણી, અને પણ કેવી રીતે ગોઠવણી હોય છે જ્યાં દરેક ગાંઠ પર જોઈએ તો એક ગાંઠ હોય, એના પછીની ગાંઠ પર જોઈએ અને એ ગાંઠથી પછીની ગાંઠ ઉપર જોઈએ તો પર્ણો એકબીજાને કેવી રીતે ગોઠવાયા હશે એકાંતરિત, એકાંતરિત રીતે ગોઠવાયેલા જોવા મળે હશે. એટલે કે જ્યાં પ્રકાંડ પર, પ્રકાંડ પર પર્ણો એકબીજાને, એક બીજાને કેવી રીતે ગોઠવાયા હશે એકાંતરે, એકાંતરે જોવા મળે હશે. અને એકાંતરે હોવાને પરિણામે એવા પર્ણ વિન્યાસને શું કહે છે એકાંતરિક પર્ણ વિન્યાસ કહે છે. અને આવો એકાંતરિક પર્ણ વિન્યાસ ક્યાં જોવા મળે હશે, તો ઉદાહરણ તરીકે જાસૂદ છે,
राई से। तो जासूद से राय से के जेनी अंदर आपने शु जो मे एकांतरिक पर्ण विन्यास जोवा मले से। आ उपरांत लखो तो सूर्यमुखी से એમાં પણ કેવું હોય છે એકાંતરી પર્ણ વિન્યાસ હોય છે અને જો એની આકૃતિ દ્વારા આપણે સમજીએ તો ચલો આ થઈ ગઈ પ્રકાંડ અથવા પ્રકાંડની શાખા અને શાખા ઉપર શું હોય તો કે ગાંઠો આવેલી હોય ચલો આપણે ગાંઠો દોરી કાઢીએ આ એક ગાંઠ આ બીજી ગાંઠ આ ત્રીજી ગાંઠ આ ચોથી ગાંઠ તો દરેક ગાંઠ પર પર્ણો એકબીજાને કેવી રીતે એકાંતરે પણ પર્ણોની સંખ્યા કેટલી હશે તો એક જ પર્ણ હશે કેટલા પર્ણ હશે એક જ પર્ણની ગોઠવણી ચલો આપણે જોઈ લઈએ તો એ આ એક પર્ણ આ રીતે ગોઠવાયેલું હશે તો બીજું પર્ણ કઈ બાજુ હશે તો એની ઓપોઝિટ સાઈડમાં ગોઠવાયેલું હશે આવી રીતે અહીંયા પર્ણ આવી રીતે ગોઠવાયેલું હશે તો એકબીજાને કેવી રીતે ગોઠવાયા હશે તો કે એકાંતરે પર્ણની શું હોય છે ગોઠવણી તો આપણે એને કેવો કહીશું એકાંતરી પર્ણ વિન્યાસ અને આવી ગોઠવણી ક્યાં જોવા મળે જાસૂદ રાઈ અને સૂર્યમુખી જેવી વનસ્પતિઓની અંદર જોવા મળે છે ચલો હવે બીજા પર્ણ વિન્યાસની આપણે વાત કરીએ તો બીજો પર્ણ વિન્યાસનો પ્રકાર કયો છે સન્મુખ સન્મુખ નો મીનિંગ શું થાય સામ સામે સન્મુખ નો મીનિંગ શું થાય સામ સામે તો અહીંયા સન્મુખ જે પર્ણ વિન્યાસ છે એના બે પ્રકાર પડે હશે એના કેટલા પ્રકાર પડે હશે બે પ્રકાર પડે હશે સામ સામે પર્ણો ગોઠવાય હશે પણ એ સામ સામે પર્ણોની ગોઠવણી જે હશે એની અંદર જોઈએ તો એના બે પ્રકાર પડી જાય હશે એકને કે હશે સન્મુખ આચ્છાદિત આચ્છાદિત અને બીજો પ્રકાર છે સન્મુખ ચતુષ્ક સન્મુખ ચતુષ્ક ચલો સન્મુખ આચ્છાદિત ના પ્રકારને સમજીએ તો સન્મુખ આચ્છાદિત એટલે શું કહે છે પણ પેલા એ આપણને ખબર હોવી જોઈએ કે સન્મુખ એટલે શું ચલો વિદ્યાર્થી મિત્રો પેલા એ જોઈ લઈએ તો અહીંયા સન્મુખ નો મીનિંગ શું થાય તો સન્મુખ નો મીનિંગ થાય ગાંઠ પર બે પર્ણો એટલે એક જોડ એટલે પર્ણો કેવી હશે તો ગાંઠ પર કેટલા પર્ણો તો કે બે પર્ણો અને બે પર્ણો એટલે આપણે શું કહીશું જોડમાં ગાંઠ પર બે પર્ણો પણ કેવા બે એટલે જોડમાં એકબીજાને કેવી રીતે તો કે એકબીજાને કેવી રીતે સામ સામે ગોઠવણી ધરાવે છે તો ગાંઠ પર બે પર્ણો જ્યારે એકબીજાને સામ સામે ગોઠવણી ધરાવે તો આપણે એને કેવો કહીશું સન્મુખ પર્ણ વિન્યાસ અને આવા સન્મુખ પર્ણ વિન્યાસના કેટલા પ્રકાર પડે હશે તો કે બે પ્રકાર પડે હશે અને પહેલો પ્રકાર કયો કીધો આચ્છાદિત બીજો પ્રકાર કયો કીધો તો સન્મુખ ચતુષ્ક ચલો આચ્છાદિત ની આપણે વાત કરીએ તો ગાંઠ પર પર્ણો જે ગોઠવણી હશે એ પર્ણો એ શું કરશે તો એક ગાંઠ પર રહેલા પર્ણો એના પછીના પર્ણોને શું કરે હશે આચ્છાદિત કરે હશે તો દરેક ગાંઠ પર રહેલા પર્ણો એ શું કરે હશે તો તે પછીના જે પર્ણો હશે એ પર્ણોને શું કરે હશે આચ્છાદિત કરે હશે શું કરે હશે આચ્છાદિત અને આચ્છાદિત એટલે શું કરે હશે તો ઢાંકે હશે આચ્છાદિત નો મીનિંગ શું થાય ઢાંકવું તો આચ્છાદિત કરે હશે માટે આપણે એને કેવો કહીશું આચ્છાદિત પર્ણ વિન્યાસ અને એનું જો ઉદાહરણ આપણે લખીએ તો ક્યાં જોવા મળે છે મધુવેર અથવા જામફળ છે પછી મધુમાલતી પણ લઈ શકાય તો જામફળ મધુવેલ મધુમાલતી જેવી જે વનસ્પતિઓ છે
જેની અંદર શું થાય છે તો કે દરેક ગાંઠ પર રહેલા જે પર્ણો છે એ પછીની ગાંઠ પર રહેલા પર્ણોને શું કરે છે આચ્છાદિત કરે છે અને એનું ઉદાહરણ જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રોની એક લાઈન ઉભી છે એટલે વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે તો પ્રથમ વિદ્યાર્થી જે હશે એ પછીના વિદ્યાર્થીને શું કરે છે આચ્છાદિત કરે છે એના પછીનો વિદ્યાર્થી એના પછીના વિદ્યાર્થીને આચ્છાદિત કરે છે આમ પ્રમાણે એક વિદ્યાર્થી પાછળના વિદ્યાર્થીને શું કરે છે તો કે આચ્છાદિત કરે છે ઢાંકે છે અને પ્રથમ વિદ્યાર્થીની સમ્મુખ આપણે જયારે ઉભા રહીએ તો આપણને લાઇનમાં ગમે તેટલા વિદ્યાર્થી હોય પણ આપણને કેટલા વિદ્યાર્થી દેખાય છે તો પ્રથમ વિદ્યાર્થી જ દેખાય છે કેમ તેનો કારણ હશે કારણ કે પાછળના વિદ્યાર્થીને શું કરે છે ઢાંકે હશે એને શું કરે છે આચ્છાદિત કરે છે તો એ પ્રમાણે અહીંયા પણ દરેક ગાંઠ પર રહેલું જે પર્ણ હશે એ પાછળના પર્ણને શું કરે છે આચ્છાદિત કરે છે માટે આપણે શું કહીશું આચ્છાદિત પર્ણ વિન્યાસ અને એની આકૃતિ જો આપણે જોવી હોય તો આપણે અહીંયા જોઈ શકીએ કે આચ્છાદિત પર્ણ વિન્યાસ ચલો એની આકૃતિ જોઈએ તો શું કહે છે આ એ ગઈ પ્રકારની પ્રકાંડ અથવા પ્રકારની શાખા અને શાખા ઉપર શું હોય તો કે ગાંઠોની ગોઠવણી હોય આ એ ગઈ ગાંઠો અને દરેક ગાંઠ ઉપર જોઈએ તો પર્ણોની ગોઠવણી કેવી હશે આમ સામ સામે હશે આ પ્રમાણે તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ એક પર્ણ આ બીજું પર્ણ તો કેવું ગોઠવાઈ ગયું એકબીજાને સામ સામે ગોઠવાયા હશે પણ આવી ગાંઠ પર જયારે પર્ણોની ગોઠવણી જોઈએ હશે તો શું જોવા મળે હશે વિદ્યાર્થી મિત્રો તો જોવા મળે હશે કે દરેક ગાંઠ પર રહેલા પર્ણો એ પછીના પર્ણને શું કરે છે આચ્છાદિત કરે છે તો આ પર્ણ કોને આચ્છાદિત કરશે તો આ પર્ણને આ પર્ણ કોને આચ્છાદિત કરશે તો કે આ પર્ણને એક પ્રમાણે બંને ભાગ્યે બંને સામ સામે ગોઠવાયેલા પર્ણો એ પછીના પર્ણોને શું કરે છે તો આચ્છાદિત કરે છે આપણે એને આમ પકડીએ અને જો નીચેથી જોઈએ કે ઉપરથી જોઈએ ઉપરથી જોઈએ તો આપણને કયા બે પર્ણો જોવા મળે આ બે પર્ણો અને નીચેથી જોઈએ તો આ બે પર્ણો જોવા મળે છે પાછળના પર્ણો આપણને દેખાતા નથી કેમ કારણ કે અગાઉના પર્ણો પાછળના પર્ણોને શું કરે છે ઢાંકે છે આચ્છાદિત કરે છે ચલો તો એને આપણે શું કહેશું આચ્છાદિત પર્ણ વિન્યાસ ચલો સન્મુખ ચતુષ્ક એટલે શું ચતુષ્ક એટલે ચોકડી આપણે શું કહે છે ચોકડી પડે છે ક્યાંક પ્લસ જેવી નિશાની થાય છે તો અહીંયા શું કહેશે સન્મુખ ચતુષ્ક એટલે કે પ્રકાંડની ગાંઠ પર ગોઠવાયેલા જે પર્ણો હશે એમાં શું થાય છે તો બે પર્ણો જે ગોઠવાયા હોય એ પછીના પર્ણો એની ઓપોઝિટ સાઈડમાં વિરુદ્ધ ભાગે ગોઠવાયેલા હોય છે તો આપણે અહીંયા લખીએ કે સન્મુખ ચતુષ્કમાં શું થાય છે તો ગાંઠ પર રહેલા જે પર્ણો હશે એ પર્ણો અને અહીંયા કેટલા પર્ણો હશે તો કે જોડમાં જશે એ પર્ણો તે પછીની ગાંઠ પર રહેલા જે પર્ણો છે એ પર્ણોની વિરુદ્ધ કેવી તો કે વિરુદ્ધ રીતે શું ધરાવે છે ગોઠવણી ધરાવે છે અને પરિણામે કેવા બને ઓપોઝિટ ડેક્યુસેક્ટ બને છે સન્મુખ ચતુષ્ક બને છે અને એનું ઉદાહરણ શું છે તો કે આંકડો ઉદાહરણ તરીકે આંકડો ચલો જોઈએ આંકડાની અંદર તો આંકડાની આકૃતિ દોરીએ તો શું કે સન્મુખ ચતુષ્ક સન્મુખ ચતુષ્ક ની અંદર જોઈએ તો કેવી રીતે ગોઠવણી હોય છે ચલો જોઈ લઈએ તો કે આ આવી ગયું પ્રકાંડ અને પ્રકાંડ ઉપર શું હોય તો કે ગાંઠો આવેલી હોય તો આ એક ગાંઠ આ બીજી આ ત્રીજી આ ચોથી તો આવી ગાંઠ પર પર્ણો કેવી રીતે ગોઠવાયા છે ચલો જોઈ લઈએ તો કે આ આવી ગયા પર્ણો તો અહીંયા પર્ણોની આકૃતિ ગોઠવણી કેવી રીતે હોય તો કે આ એક આંકડાનું પર્ણ આવી ગયું આવી રીતે ગોઠવાયું હશે ચલો બીજું પર્ણ કેવી રીતે હશે તો કે આવી રીતે ગોઠવાયું હશે
दाखला तरीके आ बने पर्णों की गोठावणी केवी उत्तर दक्षिण से तो एना पछीनी गांठ पर पर्णों की गोठावणी केवी हशे पूरब पश्चिम तो अहिया पर्ण की गोठवणी आनी विरुद्ध रीते तो आवी रीते गोठवायेलो छे आ एक पर्ण आई गयो तो बीजो पर्ण केवी रीते तो आम सामेनी बाजू गोठवायेलो हशे ए प्रमाणे अहिया पर्णो आवी रीते हशे तो ऊपरना पर्णो आवी रीते गोठवाया हशे तो आपणे अहिया जोई शकीए छीए तो शू के आज गांठ पर पर्ण तो ये के रीते तो एनी गोठवणी से आ रीते आ बाजू आम गोठवायेलो हशे जारे उपरना एनी पछीनी गांठ पर पर्णो आवी रीते गोठवाया हशे तब बन्ने पर्णो ने जारे आपणे उपर थी के नीचे थी जारे जोईए हशे त्यारे आपणने केवी रचना जोवा मळे हशे तो आम चौकड़ी लागे हशे एटले के नीचेना जे बे पर्णो गांठ पर गोठवाया हशे एनी उपरनी गांठ पर पर्णो नी गोठवणी केवी हशे विरुद्ध हशे माटे रचना केवी बने हशे चतुष्क बने हशे चौकड़ी बने हशे माटे आपणे अंदर शुं कहीशुं सन्मुख चतुष्क तरीके ओळखाय हशे अने एनो उदाहरण शुं छे आकड़ो चलो हवे एना पसीनो प्रकार जोईए तो कहेशे भ्रमीरूप अने भ्रमीरूप पर्ण विन्यास एटले शुं तो भ्रमीरूप पर्ण विन्यास एटले के प्रकाननी गांठ पर प्रकाननी गांठ पर शू थशे तो के प्रकाननी गांठ पर बे करता अहींया अत्यार सुधी केटला था के बे पर्ण आया पहला एक पर्ण पछी बे पर्ण अने हवे केटला तो के प्रकाननी गांठ पर बे करता वधारे पर्णो बे करता वधारे पर्णो केवी रीते गोठवायेला होय चक्राकारे चक्राकारे शू धरावे हशे गोठवणी धरावे हशे तो प्रकाननी गांठ पर बे करता वधारे पर्णो केवी रीते चक्राकारे अने एने आपणे शू कहीशुं भ्रमीरूप भ्रम एटले चक्कर भ्रम एटले शू कहेवाय चक्कर तो आपणे एने कहीशुं केवी रीते गोठवाया हशे चक्राकारे एकबीजाने गोठवायेला हशे तो आपणे एने केवा कहीशुं भ्रमीरूप पर्ण विन्यास एने आपणे शुं कहीशुं भ्रमीरूप पर्ण विन्यास चलो आकृति द्वारा समझिए अने भ्रमीरूप पर्ण विन्यास नुं उदाहरण जो आपणे लईए तो सप्तपर्णी सप्तपर्णी अथवा आपणे एनो साइंटिफिक नाम शुं छे अल्स्टोनिया आ उपरांत जोता तो कई छे बीजी छे लोनिया લોનિયાની અંદર પણ ભ્રમીરૂપ પર્ણ વિન્યાસ જોવા મળે છે ચલો આકૃતિ દ્વારા સમજીએ કે કેવી રીતે પર્ણો ગાંઠ પર ગોઠવાયા આવશે તો આ આવી ગઈ પ્રકાંડની રચના અને પ્રકાંડ ઉપર શું હોય તો કે ગાંઠ હોય આ એક ગાંઠ આ બીજી ગાંઠ અને આવી ગાંઠ ઉપર સપ્તપર્ણીમાં જોઈએ તો પર્ણો એકબીજાને કેવી રીતે ચક્રાકારે ગોઠવાયેલા હોય છે એકબીજાને કેવી રીતે तो के चक्राकारे गोठवायेला जोवा मळे छे चलो जोई लीधो के गांठ छे अने गांठ उपर पर्णो एकबीजाने केवी रीते गोठवाया छे चक्राकारे चलो बीजी रीते जोईए तो आ एक पर्ण आ बीजू पर्ण आ तीजू पर्ण आ चौथू पर्ण आ पांचमू पर्ण ने आ छठू पर्ण तो आ पर्णो एकबीजाने केवी रीते गोठवाई गया तो विद्यार्थी मित्रों एकबीजाने चक्राकारे गोठवाया हशे तो आवी रचनाने आपणे शुं कहीशुं भ्रमीरूप पर्ण विन्यास अथवा आपणे एने शुं कहीशुं तो एने कहीए छे चक्राकार पर्णोनी गोठवणी तो आजे आपणे शुं जोई गया पर्ण विन्यास विशे जोयुं કે ગાંઠ ઉપર પર્ણોની જે ગોઠવણી છે એ ગોઠવણીને આધારે પર્ણ વિન્યાસના ત્રણ પ્રકાર પડે છે એકાંતરિક સન્મુખ અને ભ્રમીરૂપ સન્મુખમાં કેટલા પ્રકાર પડે બે પ્રકાર સન્મુખ આચ્છાદિત અને સન્મુખ ચતુષ્ક જોવા મળે છે હવે પછીનો જે ટોપિક છે 5.3.4 જેની અંદર આપણે જોઈશું પર્ણના રૂપાંતરો વિશે જોઈએ